બધાએ મેં કીધું એમ બધી વાતો કરવી છે આપણી ધરોહરની આપણી પરંપરાની, પણ મેં શરૂઆતમાં તમને કીધું કે ગોહિલવાડની ધરતીનું નામ પડે ને એટલે એક વેત તમારી સાથી ફૂલાઈ જાય. શું કામ? સોરઠી બારોટિયામાં ઝવેરચંદ કાલિદાસ મેઘાણી લખે છે કે જોગીદાસ ખુમાણનું અને ગોહિલવાડનું ભાવનગર મહારાજાની બારોટાની વાત જે આખી છે એ કથા આપ જાણો છો એટલે કાંઈ લંબાવવાની મારે જરૂર નથી. પણ બાગડતા 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 ઘોડાની પડખલી વાગતી આવે અને ઠેઠ વેલડું એમ કીધું બાજુમાં આવીને જોગીદાસ ખુમાણી કે નાની બા, ધોળા દર્શને જવું હોય તો હું તમારી ભેળો ઘોડા લઈને આલું છું, તમે મારા બેન છો. વેર તો ભાવનગર મહારાજા હારે કદાચ હોય બેન. દાદભા ભેળા હતા, કુંવર ભેળા હતા, ભાવનગર મહારાજાની શિહોરમાં ગાદી હતી. મેઘાણીએ લખેલી વાત તમને કરું છું, તમે સાંભળી હશે. પણ ગોહિલવાડની આ ધરતી છે કે ગયો તો થોડાના દર્શન જ આવું હોય ખોડિયાના તો ભેળો ઘોડા લઈ લઉં, પણ બેન મુંજાતા નહીં, તમારો ભાઈ છું. અને તેથી વેલડામાં બેઠેલી રાજપૂતાણી સૂટા ખેસ ધરા ઢળકે અને રજપૂતીનો રંગ મુખે ઝળકે એને લાંબા હાથ કરીને જોગીદાસ ખુમાણના ઓરણા લીધા. જોગા ભાઈ, હું રાજપૂતાણી છું, તમારું બારવટું એક દી હોનાની મુઠે જો પાર ન પાડું તો હું રાજપૂતાણી ન કહેવા મુંજાતા નહીં, હું તમારી બેન છું. અને બેન કહો હા પાડો તો ઠેઠ સિહોરના પાદર હું દીવું આપને વેલડાને બેન મૂકી જવાય. આ ગોહિલવાડ છે. આયા મેં કીધું એમ નામી અનામી મહેમાન છે, પણ દુનિયા જાકારો દી અને રાખે નહીં ઘરમાં રાણ, તેદી માથા હાટે મૂલવે ઈ તો આયર તમારા એંધાણ. એવા મારા ભાઈબંધ પરમ શ્રી મિત્ર લોક સાહિત્યનો ગુગવતો સાગર એટલે મારે માય ભાઈ, અને એમના દીકરા મારા ભાઈબંધ અમારા જિજ્ઞેશભાઈના ભાઈબંધ એટલે જયરાજભાઈ, અને બધા જે મિત્રો છે આયા એ પધાર્યા છે એમનું ખૂબ ખૂબ અભિવાદન છે. અહીંથી એમનું પણ સ્વાગત છે. પધારો જયરાજભાઈ. ત્યારે હવે વાત સાંભળજો, જોગીદાસ ખુમાણને કીધું એ આપ જાણો છો આખી કથા, પણ પ્રસંગે કહી દઉં ગોહિલવાડમાં આવ્યો છું એટલે પછી આ માની પ્રસંગો વાતો કરવી છે અને જીગાભાઈને પણ આપણે સાંભળવા છે સમયના અનુસંધાને. પણ ગોહિલવાડની ધરતીની અમીરાત તમે જુઓ, ખાનદાની તમે જુઓ, આ મેઘાણી લખે છે એ વાત હું તમને કરું છું. આ બધો સમાજ છે, મેં કીધું એમ કોળી સમાજ પણ એટલી બધી સંખ્યામાં છે, રબારી સમાજ હોય, આહિર સમાજ હોય, રાજપૂત હોય, મેં કીધું હવે જ્ઞાતિ દેવાની જરૂર નથી, આપણે હિન્દુ છીએ દેવાની જરૂર છે, હવે જ્ઞાતિવાદ કરવાની જરૂર નથી. પણ વાત સાંભળજો મારી આ કે બેન કહો તો મૂકવા આવું કે ના ભાઈ, ક્રોડ દિવાળી તમારા રાત તપે પણ એક દી બારવટું તમારું પાર પડાવીશું. હો નાની ભાઈ આવીને ભાવનગર મહારાજા વજેસિંહને કીધું ખાંભળો દરબાર કે કોની અરે તમે આ ઠેગાણાની વાત માંડીને બેઠા છો, સાવર અને કુંડલા એ તમે જાણો છો આ વાત, પણ જોગીદાસ ખુમાણની 84 આજકી ભાવનગર મહારાજાએ ત્યારે પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી ભાવડાની હામે બારવટું કરીને મારું સાવર કુંડલા પાછું ન લઉં ત્યાં સુધી જોગા ખુમાણને નાવલીનું પાણી હરામ છે. અને ભાવનગર મહારાજાને કહેજો કે સમાધાન બે જ કાંઠે થાય, કાં તો નાવલીના કાંઠે અને કાં તો શેત્રુંજીના કાંઠે. અને આ ભાવનગર મહારાજા તમે જાણો છો. હવે મારે વાત અમીરાતની કરવી છે, ટૂંકી વાત કરું સાંભળજો, કારણ કે હવે પેલા બચ્ચુભા વાતો કરતા બેન 3-3 કલાકની વાતો સાંભળવાવાળું ઓડિયન્સ છે ને, કે 3 કલાકની વાર્તા કોઈ પનોઠી વાળીને સાંભળી શકે, પણ પ્રસંગે તમને કહું છું ઈમાનદારી ખાનદાની અને અમીરાત કેવી હોય સાંભળજો. ભાવનગર મહારાજાના દીકરા દાદભાનું અવસાન થયું, કથા તો તમે આખી જાણો છો. અને જોગીદાસ ખુમાણે કીધું કે મારે ખરેખરે ભાવનગર સુધી સિયોર સુધી જાવું પડે, ત્યારે પોતાના ભાઈ ભાણખુમાણે આવીને કીધું જોગા ભાઈ ગાંડા તો નથી થઈ ગયા ને, ભાવનગર સામે તરવાર ઉતાણી છે, બારવટે તો ભાવનાની સામે અને ભાવનગરની આખી ફોજ તમને પકડવા માટે ગાંડી થઈ ગઈ છે, અને તમે ભાવનગર જવાની વાત કરો છો, સિહોર જવાની વાત કરો છો, ખરખરાની વાત કરો છો. એ કે ભાણખુમાણ તમને ખબર નહીં પડે, જેથી નાનીબાના વેલડાને સિહોરના પાદર સુધી મેલવા ગયો ને, તેથી દાદભાને મારી ઘોડીમાં બેલાડ બેહાર્યા હતા અને બેલાડ બિહાડીને ઘોડલીમાં ખેલાવતો ખેલાવતો સિહોરના પાદર હુંધી ગયો, અને એ જુવાન દીકરો વયો જાય મારે ખરેખર ન જવું પડે. હવે સાંભળજો, ભાવનગર મહારાજા સામે જોગીદાસ બારવટ્યા હતા, પણ જોગીદાસના દીકરા દીકરી મોટા ક્યાં થતા, એ ભાવનગર રજવાડામાં મોટા થતા. ભાવનગર મહારાજાએ કીધું હતું કે ભાવના સામે ભલે જોગીદાસ બારવટે હોય, પણ એ કાઠિયાણીને એ બેનને કે એના દીકરાને હું રખડવા દઉં તો ગોહિલવાડની ધરતીનું પાણી લાજે. યાર બારવટું હોય, દુશ્મનાવટ હોય, વાત એક બાજુ છે, પણ અમીરાત થોડી મરી જાય. આને રિસ્પેક્ટ કરી કહેવાય, સાંભળજો, આને સન્માન આપ્યું કહેવાય દીકરીઓ માટે. અને બોલાવી લીધા ભાવનગર રજવાડામાં કે ભલે જોગા ભાઈ બારવટે હોય, પણ એના દીકરાને હેરાન નહીં થવા દઉં, એ મોટા ભાવનગરમાં થતા. અને સોરઠી બારોટિયાના ત્રીજા ભાગમાં મેઘાણી લખે છે કે આ બાજુ બધાએ બધી જ્ઞાતિના જુવાનો બધાએ આભડવા ખરખરો કરવા જતા હતા, એમાં માથે ધોળું પની ઓઠી
અને મરસિયા ગાતા ગાતા જોગીદાસ ખુમાણ ડાયરા ભેળા ભળી ગયા, કોઈને ખબર ન પડે. અને ભાવેણ આવ્યું, સિંહોર આવ્યું, અને 500 જણા હતા એમાં રોણાનો અવાજ ભાવનગર મહારાજા ઓળખી ગયા કે આ જોગીદાસ ખુમાણ સિવાય બીજો અવાજ ન હોય. એટલે આખા ટોળાને વીધી અને સડપ 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 ડગલા દેતા દેતા આગળ આવ્યા. જમણા હાથનો પંજો માથે મેલીને એટલું કીધું, જોગીદાસ છાના રહી જાવ બાપ, મારા દીકરાનું થવું હતું એ થઈ ગયું, પણ ત્યાં તો ભાલાન તરવાર્યું ગાળા સંડી થઈ ગઈ, જોગીદાસ ખુમાણ છે પકડી લ્યો મારો. તેથી ભાવનગર મહારાજાએ કીધું તું કે તરવાર્યું મ્યાન કરો, આજ મારા દુઃખમાં જોગીદાસ ખુમાણ ભાગીદાર થવા માટે આવ્યા છે, દુશ્મનાવટનો બદલો લેવા નહીં. સાહેબ આને ભાઈબંધ કર્યા કહેવાય, આને દુશ્મન કરી કહેવાય. અટાણે તો તમારે વાંધો કો કરે પડે ને ગોતતા બીજાને, અમારે મચ્છી લેવું છે. એટલે પણ વાંધો છે ને મથો ને, આ બીજા નાહકના બિચારા નવેઠિયા કૂટાઈ જશે યાર, એમ નહીં. હા જટ અમને લોકેશન આપો, હવે લોકેશન ઉપર તમે પાસે જાશો નહીં યાર, તમે પાસે લોકેશન ગોતીને જાવ એવા ખરા ને, એમ નહીં. આને મર્દાનગી કહેવાય, જેના ફળિયામાં ઉભા તરવાનું ગાળા સંડી થઈ જાય, જ્ઞાન કરી દો. આજ મારા દખમાં ભાગીદાર થવા માટે જોગીદાસ આવ્યા છે. લોગાભાઈ એની કલમે કદાચ કાળ ચડ્યો હશે, એટલે એને એની અવસ્થા દાદબાની લાંબી નહીં હોય, પણ છાના રહી જાઓ. અને કોઈ જોગીદાસ ખુમાણને કીધું કે હવે આપણે નીકળશું અહીંથી, ત્યારે કોઈ એટલું કીધું, બે દી થઈ ગયા ભાવનગર મહારાજે અન્નનો દાણો મોઢામાં નથી મળ્યો, સમજાવો ને તમે, સાંભળજો. જેના ગામ લઈ લીધા હોય, જેની સામે બાલવટે હોય, એ જોગીદાસ ખુમાણ ભાવનગર મહારાજાને ગળાને હમદેને જમાડે છે કે દાદબાનું થવું હતું એ થઈ ગયું, તમે જાણો છો, પણ તમને મારા ગળાના હમસે જમી લ્યો, આવો દુશ્મન ક્યાં મળે. અને જેવા બેદી રોકાણા દેરાજ ભાઈ અને ભાવનગર મહારાજાના આહુડા નુયા અને હે બેતા થયા જોગીદાસ, ઘોડાના પેગડે પગ દીધા અને એટલું કીધું તો હવે રામ રામ, કાં તો નાવલીના કાંઠે અને કાં તો શેત્રુંજીના કાંઠે વળી મળશું પાછા. બાગડતા 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 ઘોડા નીકળી જાય. હવે સાંભળજો, વાત હવે શરૂ થાય છે. નાનીબાએ ભાવનગર મહારાજાને બોલાવ્યા, એ કે દરબાર કોની સામે બારવટું કરો છો, આપણો દીકરો વયો જાય, જેના ગામ લઈ લીધા, જેના ગ્રહ લઈ લીધા, જેની જમીન લઈ લીધી, એને બદલો લેવાની ભાવના હોય, એ માણસ માથે પનીયું નાખીને ખરખરે આવે છે, નાની સામે તમે આનો બદલો લેશો. એટલે વજેસીએ કીધું નાનીબાને કે તો સમાધાન કરી નાખવું છે, જોગાભાઈની આગળ સમાચાર મોકલાવું અને બોલાવી લો જોગીદાસ ખુમાણને. આયા સમાચાર આપ્યા કે જોગીદાસ ખુમાણ કે ગામ ભાવનગર મહારાજા દેવા માટે તૈયાર છે. જે જોગાભાઈ મોઢામાંથી બોલે ગામનો આપું તો ભાવનગર મહારાજા વજેસિંહ બોલ્યો નો બોલ્યો થાય, કયો એમને ભાવેણા આવે, કયો એમને સિહોર આવે. હવે સાંભળજો, જોગીદાસ ખુમાણ સિહોર આવે છે અને જે સાવરકુંડલા માટે જેને હાથમાં તરવાર લઈને બારવટે નીકળેલા જોગીદાસ ખુમાણ આખો ડાયરો અકડાછેટ ભરેલો અને એમાં કહુંબો ઘૂંટાણો. હવે તો ક્યાં કહુંબા થાય છે, ખંડિયેથી ખરલે અન ખરલેથી ખોબે, પછી ધધકતે ધોબે આઈ ખાંડણ મચી ખોડિયા, તારી જે કહુંબા તણી આમાં ખાંડવ ખેતવડા, પછી માય મેવું મહેરડા, એટલે હામત રાવતી કહુંબો ઘૂંટાણો. અને આમ જમણા હાથમાં અંજલી લીધી ભાવનગર મહારાજે, આમ અંજલી લઈ અને આમ પુરુષની સામે અરજી આપીને કીધું, જોગા ભાઈ આ કહુંબો કરો અને ભાવનગર મહારાજા બોલે છે કે આજ મોઢામાંથી બોલો ગામ આપી દઉં. કે ના જોગો, આજ કાંઈ નહીં બોલે, બાપુ તમે બોલો, આજ ભાવનગર મહારાજા દે ગામ લેવાશે, હું નહીં બોલું. કે તો સાંભળી લો જોગીદાસ, જે ગામ માટે જે પરગણા માટે તમે બારવટે નીકળ્યા હતા એ સાવરકુંડલા તમને આપું છું. અને ત્યાં તો પડકારો ફેરો, રહેવા દો રહેવા દો રહેવા દો. હવે જોગીદાસને કુંડલા ન ખપે હો, હવે કુંડલા રહેવા દો, કુંડલા ન ખપે. વાત તો બહુ મોટી છે, હું ટૂંકમાં કહું, કલાકારો જાજા છે. ભાવનગર મહારાજા તે ગામ લઈ લો કે પેલું સાવરકુંડલા આપું છું, ના કે તમે કાંઈ બોલો તો તમને મારા હમસે સાવરકુંડલા આપું. અને તેથી ભાવનગર સિહોરની કચેરીમાં જોગીદાસ ખુમાણ બોલ્યા હતા કે તમે જો તમારા હમદેન મને કુંડલા દેતા હો તો નાનીબા મારા બેન છે, એ રાજપૂતાણી મારી બેન છે, તમે જો કુંડલા મને આપતા હોય તો હું જગદંબાની સાક્ષી એ સાવરકુંડલા મારી નાનીબાને કાપડામાં આપું છું, બાકી જોગાને કુંડલા હવે ન ખપે, એ કુંડલા પાછું આપું છું મારી બેનને. અને હવે સાંભળજો, આ સમાધાન થઈ ગયું, ગામ જે દેવાના હતા એ બધા લખી દીધા તાંબાના પત્રે. પછી ભાવનગર મહારાજે જોગીદાસના ખભે હાથ મૂકીને કીધું, આ વાત રહી હુંવાણીની છે, સાંભળજો, આમ સત્ય વાત છે પણ કેવી મજાક કરે છે બે, સાંભળજો. કે જોગીદાસ ભાઈ હવે આપણી ઉંમર થઈ જાય અને આપણા દીકરા જુવાન થઈ જાય ને કદાચ ન હાચવે તો એવું બને ખરું કે ન બને, પણ સાંભળી લો, તમે મારા ભાઈ બનશો, હવે દુશ્મન નથી, હવે તો આપણે ભાઈ બનશી, કહું બા કરી લીધા. આજ ભાવનગર દરબારને મોજના તોરા છૂટે છે, જોગીદાસ ખુમાણની પાછળની ઉંમર છે ને એમાં કે એને દુખીવું ન જોયો હું, આ ભાવનગરની અમીરાત છે યાર, હું કોઈ ચાઇનાનો પોપલેન નથી આવ્યો યાર, આ હૃદયની વાત કરું છું, વાત જો મેઘાણીને,
કે મને જીવ મળે છે તમારામાં, શું કામ? એ વખતે જે ગામની વાર્ષિક આવક 30,000 હતી, એ જમાનામાં, વર્ષો પહેલા અટાણે ને, એ જમાનામાં જેની વાર્ષિક આવક 30,000 રૂપિયા હતી, ગામનું નામ હતું જીરા, અને બધા કામ આપી દીધા. પછી તાંબાનું પતરું બોલાવીને કીધું, બોલાવો તાંબાનું પતરું લાવો. આજ ભાવનગર મહારાજા વજેસિંહ જોગીદાસભાઈ ખુમાણ માટે ભાઈબંધીમાં એ વખતનું 30,000 રૂપિયા જેની વાર્ષિક આવક હતી, એ જીરા ગામ ખીચા ખર્ચીમાં આપે છે જોગીદાસ ખુમાણ. હવે આજ કાંઈ બોલો તો તમને મારા ગળાના હમશે. અને બે ભાઈબંધ પછી બથે ભેડ્યા અને અહીંયાથી નોખા પડ્યા. આ ગોહિલવાડની અમીરાજ છે સાહેબ, જેની યારે દુશ્મનાવટ કરે તો એમાં એની ખાનદાની ભળેલી હોય, એમ નામ કોરે કોરી દુશ્મનાવટે ન હોય, ખાનદાની ભેળી રાખીને કરે, અને બદલો લેવાનો હોય ન્યા લે. આ ગોહિલવાડની ધીંગી ધરતી છે. એટલે મેં કીધું, એમાં વાત એટલા માટે મેં મૂકી કે બધા રાજપૂતો બેઠા છે, અને મેં આપને કીધું એના વાત મને પછી યાદ આવી ગયા. મારા ગાવા ગીતો છે આયા, પણ મને આયા જયરાજભાઈ આવ્યા ને એટલે મને યાદ આવી ગઈ, રાખા ભમર જેવો મરદ આયરનો દીકરો. અને આજ ભાવનગર મહારાજા એને કીધું કે આપણે જવું છે દ્વારકાધીશ ના દર્શન કરવા માટે. તો અહીંથી ઘોડા તૈયાર થયા, એમાં આયર ડાયરો ભેળા હતા, બધા પણ ઘોડા લઈને ભેળા હતા. અને ભાવનગર મહારાજાએ કીધું કે જે આયા 84 જમાડવી છે મારે, પણ જે દ્વારકા પહેલા ભગવાન દ્વારકાધીશની ધજાના દર્શન કરી અને ગોમતીમાં પહેલા જે સ્નાન કરવા માટે ઉતરે એ 84 જમાડે, આવું નક્કી થયેલું. અને બાગડતા 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 ઘોડાની પડગલી વાગવા મંડાણી. અને બધાને એમ થતું હતું પેલા હું ડૂબકી મારી દઉં, પેલા હું ધુબકો મારી દઉં પેગડામાંથી પગ લઈને. અને આ બાજુ બોરડાના પાદરમાંથી એ આખું જે પ્રગણું છે એમાં એ રાઘા ભમર નામનો આયર ભેળો. અને એને એમ થયું ચાલું, કારણ કે મુરલીધર મહારાજ તો આયરની તેગે ને દેગે બેઠો છે, એ મુરલીધર મહારાજે કીધું હતું. અને હવે આ બધા દોઢો ઘોડા છે અને એમાં હું પાછળ રહી જાઉં તો આયરનો આશરા ધર્મ કે રોટલો લાજે. અને પેગડામાંથી પગ લઉં વળી હાલતો થાઉં, નદીમાં ધુબકો મારું તો વાર લાગી જાય, મારી પેલા બીજા પડી જાય. અને એ પેલા રાગા ભમર નામનો આયર બાગડતા 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 ઘોડા હલાવે દ્વારકા આવ્યું. એટલે કોઈ પેગડામાંથી પગ લેવાની તૈયારી કરે છે, પણ આ તો સાહેબ આંખના પલકારામાં જેને નક્કી કરી લીધું 84 તો હું જ જમાડું, બીજાને જમાડવા ન દઉં. અને ડાબા પડખે ઘોડાની એડી મારી એ બાગાગ જામ કરી. અને સાહેબ પેગડામાંથી પગ નથી લીધો, ઘોડા હોતો તેથી રાખો ભમર ગોમતીમાં પડ્યો, લ્યો દરબાર હવે હું 84 જમાડું છું આયા. અને તેથી તો દુહાય ઘણા લખાણા. અને પછી ભાવનગર મહારાજે કીધું વાત સાચી છે, તમે પેલા એ ગોમતીમાં સ્નાન કર્યું એટલે હવે 84 તમે જમાડો. અને તેથી ઘણા બધા દુહા પણ લખાણા છે. ઠાક્યા મોટા ધુવાડે થતો રાજા મોટા રાઘડા, ઘણા દુહા લખાણા છે એમાં. ત્યારે ભગવતીના સાનિધ્યમાં માના ખોળે આપણે બિરાજમાન છીએ બધાએ. આ 2500 રૂપિયા મોપ જગુભાઈ ત્રાપજ છગધારી રોડવે જેમના તરફથી આવે છે, જોરદાર તાળીઓથી વધાવી લેજો. આ 500 રૂપિયા આવે એની શ્રદ્ધા હોય, અને ખૂણામાં બેઠા હોય રૂપિયો ખીચામ ન હોય તમને કહું છું મુંજાતા ને હો, આ તો સમય બળવાન છે યાર, ન હોય તેથી કકરાવાના ન હોય.